ગુડ મોર્નિંગ બાળકો, ધોરણ 3 વિષય હિન્દી. બાળકો, આપણે એમાં 16 પેજ આપણે હિન્દી જે કર્યું છે એનું આજે આપણે પુનરાવર્તન કરી છે, એટલે કે રિવિઝન કરી છે. કેમ કે આપણે ટૂંક સમયમાં તમારી યુનિટ ટેસ્ટ આવે છે, એ માટે બાળકો તમે તમારી રફ નોટ હાથમાં લ્યો, પેન્સિલ હાથમાં લ્યો, હું જે લખાવું અથવા તો તમને બોલું એ પ્રમાણે તમારે લખવાનું છે. ચાલો બાળકો, તૈયાર થઈ જાઓ. આપણે બાળકો પહેલા શરૂઆતમાં સ્વર લખીએ, અસે અહત સ્વર લખીએ. જો બાપુ, અહીં સ્વર કીધા છે આપણને, વ્યંજન નથી કીધા. ચાલો તમે મારી સાથે લખો, સરસ રીતના અક્ષર કાઢજો. અ આ ઈ ઈ ઉ ઉ રુ એ આઈ લખીએ. વ્યંજન એટલે બાળકો ક ખ ગ, એ ક્યાં સુધી લખવાનું છે? શ્ર સુધી. અને બાળકો બે લાઈનમાં પૂરું નથી કરી દેવાનું, વચ્ચે જગ્યા રાખવાની છે. આ ભલે આપણે સ્વર છે બે લાઈનમાં પૂરા થયા, હવે વ્યંજન છે એ બે લાઈનમાં પૂરું કરવાનું નથી. છૂટું મારીને એમ સરસ લખો. ચાલો ક ખ ગ ગ ચ છ જ. ચાલો આપણે લીટી કરો, નીચે પર એક આપણે કામ થતું જ જ ટ ઠ ડ ડ શબ્દ લખીએ. બિના માત્રા, ચાલો બાળકો હું બોલું છું, એક તમને નમૂનો આપું, બાકી તમારે લખવાના છે. બરાબર,
કે શબ્દ લખી બિના માત્રાને સાદા શબ્દ જે છે એટલે કે ઉદાહરણ જો હું તમને આપું છું એક ઉદાહરણ ચાલો જગ બરાબર આ બિના માત્રા કે શબ્દ જગ એની પછીનો છે ચરણ ચરણ તો આવી રીતના બાળકો બોલું છું દશક શબ્દો તો તમે તમારી નોટબુકમાં લખો ચાલો હવે લખી નાખ્યા જગ ચરણ પછી લખો નયન દશ ધન ફલ અમર મદન પવન બહન બરાબર આ રીતના બિના માત્રા કે શબ્દ આપણે કરવાના છે હવે એની પછી બાળકો આપણે વાક્ય પૂર્ણ કીજીએ બરાબર શબ્દ ચૂન કર વાક્ય પૂર્ણ કીજીએ આપણે રિવિઝન કરવાનું છે શબ્દ ચૂન કર વાક્ય પૂર્ણ કીજીએ એમાં જો બાળકો આપણને તમે પેજ નંબર માય સ્કિલ બુકમાં લ્યો પેજ નંબર છે ત્રીજું ચોથું પછી છે પેજ નંબર 9 અને પેજ નંબર હું તમને લખાવી દઉં છું પેજ નંબર અને બરોબર એમાંથી હું તમને લખાવું છું પેજ નંબર 3 પેજ નંબર 3 પેજ નંબર 4 પેજ નંબર 9 અને 15 16 આ શેની માટે છે શબ્દ ચૂંટણ વાક્ય પૂર્ણ કીજે હું તમને અહીંયા નમૂના રૂપે 4-5 લખાવું છું એટલે તમને ખ્યાલ આવી જાય બરોબર ચાલો લખો તો પહેલું વાક્ય છે ખાલી જગ્યા મત કર ખાલી જગ્યા મત કર બરોબર એમ આપણને બે શબ્દ આપેલા છે એક શબ્દ છે ભજન અને એક શબ્દ છે ગડબડ ભજન અને ગડબડ બરાબર અમારે એમ આવે ભજન મત કર ભજન તો આપણે કરવાનું હોય ભગવાનનું નામ તો લેવાનું જ હોય પણ ગડબડ મત કર કયો શબ્દ આવે છે ગડબડ મત કર આ શબ્દ આવ્યો હવે જે ખાલી જગ્યા એમાં છે મદન ખાલી જગ્યા કર મદન ખાલી જગ્યા કર તો એક શબ્દ છે કસરત અને એક શબ્દ છે સચ કસરત અને સચ એમાં શું આવશે મદન કસરત કર કસરત કરવાનો તમારે કસરત કરવાનું છે વ્યાયામ કરવાનું છે બરોબર યોગ કરો ઘરે બેઠા બેઠા નિદ્રાનું શરીર છે યકડાઈ જાય અને મોબાઈલ બહુ જોવાનો નથી ખાલી જગ્યા મત બંધ ખાલી જગ્યા મત બંધ એમાં બે શબ્દ આપણને આપેલા છે નટખટ અને જગત નટખટ અને જગત શું નથી બનવાનું નટખટ નટ ખટ હવે ચોથી ખાલી જગ્યા છે ખાલી ખાલી જગ્યા ના બહન ખાલી જગ્યા ર બહન ખાલી જગ્યા ર તો એમાં બર્તન ને પર બર્તન અને પર બાળકો બર્તન એટલે મેં સમજાવ્યું તું રસ્તો અને બર્તન એટલે વાસણ અને પદ એટલે રસ્તો
तो बर्तन र શું આવશે બર્તન ર પાંચમી ખાલી જગ્યા છે ખાલી જગ્યા હલ લાયા ખાલી જગ્યા હલ લાયા એમાં છે કિસાન અને કિતાન કિસાન અને કિતાન કિસાન યાને ખેડૂત અને કિતાન યાને ચોપડી તો કિસાન હળ લાયા બરોબર કિસાન હળ લાયા આ તમને નમૂના રૂપે એક બાકો ખાલી જગ્યા છે વાક્ય પૂર્ણ આવી રીતના મેં તમને પેજ નંબર જે કીધા 3 4 9 15 16 આ બધા જ તમારે હોમવર્કમાં કરી લેવાના છે અને પછી એમ આવે કે સુંદર અક્ષરે લખો તો બાળકો જે અક્ષર આપ્યા હોય દાખલા કે મટકી છે મ ટ કી બરાબર તો તમારે આ લેની કરતા તમે લખો તે નીચે દીએ શબ્દ શબ્દો સુંદર અક્ષરો મે અક્ષરો મે લખીએ બરાબર તો દાખલે કે પહેલો શબ્દ તમને આપો મ ટ કી તો લખવાનો એની સામે લખવાનો સરસ અક્ષરે મ ટ કી ત બ લા તો ત બ લા અચકણ અચકણ બરાબર તો અચકણ આવી રીતના બાળકો સરસ અક્ષરે જે સુંદર અક્ષરે લખવાના છે એ લખવાના છે અહીં આપણું પુનરાવર્તન એટલે કે રિવિઝન પૂરું થાય છે આ બધું જ તમારે રફ નોટમાં બે થી ત્રણ વખત લખીને પાકું કરવાનું થેન્ક યુ